ચાલો છોકરાઓ, એક બે માર્કનો સવાલ લઈએ કે ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? તો ઘણીવાર પહેલો સવાલ થાય સમન્વય, સમન્વય એટલે જોડાણ, બરાબર, મતલબ એવી સંસ્કૃતિ જેમાં ભારતમાં આવેલી આપણે આગળ જોઈ ગયા, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને આર્યો, આ તમામ પ્રજાઓ ભારતમાં આવી, ભારતમાં સ્થિર થઈ અને ભારતની જ સંસ્કૃતિનો ભાગ બની છે. તો આ બધી જ પ્રજાઓએ એકબીજાના લક્ષણોને અપનાવ્યા. ક્યાંક જાતિઓ વચ્ચે, પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો પણ થયા અને એનાથી પ્રજાનું સંમિશ્રણ થયું. એકબીજાના સારા લક્ષણો અપનાવતા ગયા એટલે વિશિષ્ટ રહેણી કરણી અને બોલચાલ પણ ભેગી થતી ગઈ એટલે ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો સમન્વય થવા લાગ્યો. અને એ સ્તર ક્યાં સુધી પહોંચ્યું કે આગળ જતા બધી જ પ્રજાઓ એકબીજામાં ભળી ગઈ. કોઈ એવું કહી જ ના શકે આ લોકો એકબીજાથી જુદા છે. આજે આપણે ઉત્તરના લોકો હોય કે દક્ષિણના લોકો હોય, બધા એકબીજાની ભાષા બોલીએ છીએ અને બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. આમ એકબીજા સાથે સંકળાઈ અને સમન્વયકારી સંસ્કૃતિનું બધી જ પ્રજાઓએ નિર્માણ કરેલું છે. આ તમારો બે માર્કનો સવાલ છે.